નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા 31મા ભવ્યથી ભવ્ય જીવનસાથી પસંદગી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા. આ ઉત્સવમાં 900 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેની સંપૂર્ણ વિગત ટ્રસ્ટી મંડળના આયોજકો દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર સાહેબ, શું નામ છે? મારું નામ અજીતેન પ્રજાપતિ. સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળમાં હું પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. શું મેસેજ આપશો સાહેબ આજના સુખદિવસે? આજના અમારા પસંદગી મેળામાં જે એક ઉત્સવના ભાગરૂપે અમે આયોજન કર્યું છે, એમાં અમારે લગભગ 835 યુવક યુવતીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે. આમાં મારી સમગ્ર ટીમ પણ મારી સાથે રહી છે અને અમે ખૂબ જ સુંદર આયોજન પણ કરેલું છે. તો યુવક અને યુવતીઓને મારે એક મેસેજમાં ભાગરૂપે એવું કહેવું છે કે જો તમે 100% નહીં પણ 50% પણ તમે પ્લસ માઇનસ કરી અને થોડું પણ એને ચોઈસમાં લેશો તો તમે ખરેખર 100% સક્સેસ જશો અને તમને યોગ્ય પાત્ર મળી રહેશે એવી હું આશા રાખું છું. સમાજને શું સંદેશ આપશો સાહેબ? બસ અત્યારે સમાજ માટે એક ખૂબ જ જટિલ સમસ્યા છે કે યુવક અને યુવતી એટલે પોતાના દીકરા અને દીકરીઓ એમનું સગપણ એ અત્યારે ખૂબ જ કઠિન કામ બની રહ્યું છે. તો અમે એક આ પસંદગી ઉત્સવના ભાગરૂપે સમાજને એક સુંદર મેસેજ આપીએ છીએ અને સમાજને આમાંથી યુવક અને યુવતીની ચોઈસ મળી રહે એ અમારો ઉદ્દેશ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? દીપકભાઈ ગોવિંદભાઈ દલવાડી. દીપકભાઈ, આજે કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે? સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા આયોજિત 31મા જીવનસાથી પસંદગી મેળાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દીકરા દીકરીઓ અહીંયા 825 દીકરા દીકરીઓ છે, એમાં 615 દીકરાઓ છે અને 225 દીકરીઓ છે. આનો ઉદ્દેશ એવો છે કે ભાઈ દીકરીઓ ઓછી છે, દીકરાઓ વધારે છે, તો આપણે બેટી બચાવો બેટી પઢાવોના જો આપણે એમાં ઉદ્યાનમાં આગળ વધીએ તો પછી આ જે રેશિયો છે એ ઓછો થાય. બીજું તો મારી સમાજની દીકરીઓને કહેવામાં એવું છે કે ભાઈ આપણા સમાજમાં જ મેરેજ કરો તો આપણે ઘણું સારું છે. અત્યારે જે 12 બધા મેરેજ થઈ રહ્યા છે એના લીધે અત્યારે આપણા દીકરાઓને દીકરીઓ ઓછી મળે છે. તો વિનંતી છે કે ભાઈ આપણા સમાજમાં જ મેરેજ કરો. આ ઉત્સવથી એક જ એવું છે કે અત્યારે આ ભાગદોડ જિંદગીમાં કોઈને કેટલા દીકરા છે કેટલી દીકરી છે કોઈને ખ્યાલ હોતો નથી. તો આ માધ્યમથી કે ભાઈ દીકરા દીકરીનું સગું થાય, કોણ કેટલું ભણેલું છે, કયું પાત્ર યોગ્ય છે, એ આ માધ્યમથી બધાને જ આમાં સોવિનિયરમાંથી બધું પરિચય મળી રહેતો હોય છે. તો આનું રિઝલ્ટ સારામાં સારું આવતું હોય છે. તો આનો ઉદ્દેશ એવું કે ભાઈ આપણા સમાજના દીકરા દીકરીઓની સગાઈ સારી રીતે થાય. મારું નામ છે ડૉક્ટર જગદીશચંદ્રજી પ્રજાપતિ. આ સમાજની સ્થાપના 1977ની અંદર થયેલી, ક્રમશઃ તેનો વિકાસ થતાં તેનું નામ યુવક મંડળ હતું એમાંથી બદલી અને સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ રાખવામાં આવેલું. અને સંસ્થા દ્વારા ઐતિહાસિક પ્રવૃત્તિઓ ઘણી બધી કરવામાં આવી છે. 651 સમૂહ લગ્ન કર્યા છે, 261 ક્રિકેટ ટીમો કરી છે, શૈક્ષણિક લોન આપવામાં આવે છે, વગર વ્યાજની બધી લોન આપવામાં આવે છે, મેડિકલની અંદર ફ્રી ઓપરેશનો કરવામાં આવે છે, આવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને આજે અમારો 31મો જીવનસાથી પસંદગી ઉત્સવ છે એની અંદર અમારી જે છે લગભગ સક્સેસ રેશિયો 80-80% ઉપરનો છે. અને ભવિષ્યની અંદર પ્રજાપતિ સમાજની દીકરી પ્રજાપતિ સમાજમાં જ રહે અને શિક્ષણની અંદર ખૂબ આગળ વધે એવી અમારી ઈચ્છાઓ છે.